ખડ પાણી ને ખાખરા અને પાણાનો નહીં પાર, હે વગર દિવે વાળું કરે એ એવો દેવ કો પાંચા. This is a village in Pachad region where every day it's the same thirst, the same scarcity of water, the same struggle. And yet, people of this village survive. નામ લઈ બોલાવે તો રેડિયો બંધ થાય. નામ લેતા હતા રેડિયો બંધ કરે ને કે તમે નથી થાકે એમ. એ તો કે પણ કઈ એવું તો નામ લેવાતું વિશે ભૂખ ને તારી લવ તારા કામે કરવું ને. માથે બેડા લઈને ક્યાં જઈ આવ્યા? ચાર ધામ ની જાત્રા બીજે ક્યાં જઈ આવ્યા? ચાર ધામ ની જાત્રા એટલે દ્વારકા, હતાધાર, વીરપુર? ના, જુદી જાત ની જાત્રા છે. જુદી જાત ની એટલે કેવી જાત્રા? પેલો તીર્થ ગામ નો ભોગાવો, બીજી ગામ ની ડંકી, ત્રીજી જાત્રા ગામ ના કુવા ની, અને ચોથી જાત્રા ગામ ના તળાવ ની. એક દિવસ માં ચાર ચાર જાત્રા કરી હોય તો ભગવાન મળ્યા જ હોય ને? આ જો દેવી તો દર્શન જ નથી દેતા. તું એમ કેમ બોલો? હા, અમારી એક ની વાત નથી, ગામ આખા ની બહેનો ની વાત છે. એ બધી તળાવ ની કુવા ની ખેપું કરે છે. આ પાણી ની વાહે બધું ભૂલી જવાનું, કોક તો ચા કરી દો. તમારે તો આખો દી રેડિયો વગાડવાનો, મારે તો રોટલા કરવાના, પાણી જવાની, એની રામાયણ તો ખરીદ તે. એમાં એટલી બધા અકળાય શું જાવ? એને શું ખબર હોય જે કરતું હોય એને ખબર હોય. આજો તારો ભાઈ આવ્યો કામે ચડવા જ બીજા ને. હાલો ને વીડે પાણી ભરવા જાવું છે. તું હાલ તે થા મારા નથી આવું, મને હું ગાવે છે. હું એકલી કે ભાઈ માણા જાવ? હાલો ને તમે બધી જાલી ના રે. તેજો ને લેતી જાય રે. તેજો ને બિચારી ને ક્યારે લઈ જાવી? એને કાલ આખો દી નિશાળ પડે. મને આખો દી ખેતર માં કામ કરી કરીને હાથ પગ તૂટે છે. જા મારા નથી આવો. આ ઘર ના ઢાળા કરી કરીને તો અમે ઠાકી રહ્યા છીએ. તો એ રાતે વીડે પાણી ભરવા જાય, તમને બત્તી જાલતા બળ પડે છે? બળ વાળે જાસ કે એક લાફો ચડાવી દઉં છું. ધીમા બોલો ને, તેજુ જાગી જશે ને બાબા. હા ભરસી બે ક્યાં ના તમે બાદો છો? હું તો આ ગીત ગીત સાંભળો છું. હવે સાઈની મને જાને તને કીધું કેટલે વર્ષ મને હોવા દે. પેલા વૈજે હતો અહીં થઈ બા, હું તમારી ભેળે આવીશ. કશી બાપા એ નો આવત કાય ને, હું તારી ભેગી આવું. લાય બતા બધી હું લઈ લઉં. ચાલી ચાલી ને હું થાકી
મને એક પાણી ભરી લેવા દો ને. મારો વારસ એનો ભરવા દો. હું ક્યારે ની બેઠે છે? મારે બીજું કાંઈ નથી, મારા છોકરાને તાવ આવ્યો ને એટલે કહું છું. એમને ભરવા દે ને, એને દીકરો માંદો છે ને તે આપણે ઘડીક વાર ખમશું. પાણી ભરશો ને વેડામાં, ધારાનો અભડાઈ જાય છે. જોજો હવે અભડાવાનું રિયુજ છે ક્યાં? હવે પાણી ગયું ને અભડાવાનું ગયું. આ વીડે ક્યાં તમારો અમારું એક સંગાત લઈ જાઓ ને જાય પીડેરીશ. મને એવી ખબર હોત કે મારા પિયરિયામાં રાતે પાણી ભરવા જાય તો હું અહીંયા આવે તો જ નહીં. તું હજી 12 મહિને નથી થયા તારે હારે જઈ, ત્યાં તો તું તો અમને ભૂલી ગયો જઈ પિયરિયા ને. એના સસરાના ગામમાં પાણીની નદી વહેતી હોય એમ કરે છે. તમે ભાઈ જપો ને, એમને વાત તો કરવા દો. અમારા સાસરી અને પિયરિયા તો પાણીનું સરખું જ છે, પણ રાત્રે પાણી ભરવા નથી જવું પડતું. અમારા ઘેરે ઘેરે તો પાણીના ટાંકા છે. એમ શું તમે વાત કરો છો? હા પણ વસે વસે એટલે મેં ડબકા ન મારો, એમને વાત તો કરવા દો. ભાભી મારા સાસરાના ગામ બહેનોનું મંડળ છે, એમાં મારી સાસુ જાય તો એ વાત કરી હું સાંભળું. પહેલાં એ બધું પડ્યું મેં પહેલાં ટાંકાની વાત કરી. મારા ઘેરે પાણીના ટાંકા છે, તે વરસાદ આવે એટલે પાણી ભરી લેવી, એટલે મારે રાતે પાણી ભરવા નથી જવું પડતું. એ વાત તો મેં સાંભળશે પણ મને સાચી નથી લાગતી. આપણે તો બહેનો રહ્યા ને, બહેનોને તો ક્યાંય જવા દે ને, નકર તો જટ દઈને જાણી આવી. એટલે અમે કેમ જવાનું કેમ માંડસ? આ ગામમાં બેસી તો ગામના વાત કરે. ગીતાબેન તમારા સાસુ અને તમારા ગામના મંડળના બહેનો અમારા ગામમાં ન આવે? આવે ને, અમારા ગામની મંડળવાળી બહેનો તાલુકે જાય, જિલ્લે જાય, બેંકે જાય, મારી સાસુ પણ જાય. તારી સાસુને જટ આપણા ગામમાં બોલાવ્યું ને? એ મારા ભાભીની ખબર કાઢવા આવશે એટલે પછી તમને હું ક્યાં રહીશ. પાણી નિરાશ થાય તો સારું. હાલ હાલો વાતમાં વાતમાં હવાર પડવા આવ્યું. Gitaben's words kindled hope in women's hearts. Since then, night and day, women had only one question for Gitaben. When is your mother-in-law coming? Sahu ben, Viju ben. Aao, aao, mau ben, aao. Kai kaam ho tu? Kaam hoy to jai jao hoy ne. Mane kaisi ben ne haath karva meli sad Gitaben ne gher javanu se. મારા દાદ બહુ જ કામ છે, નિહરાય એવું નથી. મને તો ન આવવા દે. નાથા ભાઈ તો ક્યાં કોઈ દી ના પાડે એવું છે. એ તમારા મોઢે એમ કે મને સાના માના ના પાડે છે. શું સાની માની વાતો હાલે? અમારા બાઈ ની વાત માં તમારે શું જાણે કામ છે? તારે તો કઈ અમારી વાત માં માથું મારવાનું આવતું નથી. મારે તમારી બીજી વાત ની ખબર હોવી જોઈએ ને. તમારી કેમ ને બીજી વાત કરો છો? અમારે થોડી બાયુ માણાને પૂછીને કઈ વાત કરવાની હોય. તમે અમને નથી પૂછતા તે અમારે તમને પૂછવું નથી. એવું કઈ થોડું હાલે કયો ને હવે? ના ભાઈ ના. કયો ને? એટલે ભાઈ જાને અમારે નથી તને કઈ કહું. નાથા ભાઈ રાડ્યો ન નાખો, સાના માના રહો ને, તમારો રેડિયો સાના માના વગાડો ને. જવું બેન હું હાલી. ફાઇનલી ધ ઈગરલી અવેટેડ એસ્ટીમ્ડ ગેસ્ટ ગીતાબેન્સ મધુરિનલો and her mandal friends arrived in the village. અમારા ગામમાં પાણીનો દખ હતો ને કોઈ દીકરી દેતું જ નતું. અમારે 5 વર્ષ પહેલા એવું હતું, પાણીના દખે કોઈ દીકરી દેતું નતું. આપણા જમાનામાં એવું જ હતું ને કે જ્યાં પાણીનું સુખ હોય ત્યાં દીકરી આપતા, અને જ્યાં પાણીનું સાધન હોય એ ગામની આબરૂ કહેવાતી. તમારા ગામમાં ટાંકા થાય એમ ગીતાબેન વાત કરતા હતા, એ ટાંકા બનાવ્યા કેવી રીતે? અમારા ગામમાં પહેલા ભાઈઓનું મંડળ હાલતું, કોઈ ખાતર બિયારણ પીત પાણીનું એવું સામું જોવે, પીવાના પાણી સામું પણ કોઈ જોવે નહીં. ભાઈઓનું મંડળ જોઈ એમ બહેનોનું મંડળ બનાવ્યું. જ્યારે અમે મળતા તો પાણીની જ સરસા કરતા.
એટલે મેં સસ્તાને કીધું, એ લોકોએ અમને ટાંકાનો રસ્તો સીંધ્યો. એ ટાંકા કઈ જગ્યાએ કરવા? ફળિયામાં ખાડો કરીને ટાંકો સણી લેવાનો. પણ એ ટાંકામાં પાણી લાવવું ક્યાંથી? આપણા ઘરના નેવે ખાળીએ મેકી દેવાના વરસાદનું પાણી પેપમાં ઉતારીને ટાંકામાં સંઘરી દેવાનું. ટાંકા માટે પૈસા તો જશે ને? તમારા ઘરના એક તમને ગામ લોકોએ કાંઈ ન કીધું? એ તો બધા બોલ્યા કરે, ભલે બોલ્યા કરે, પાણીનું તો સુખ થઈ ગયું ગામમાં બધાને. જણને ગુંદામાંથી પૈસા કાઢવા ક્યાં ગમે છે? સમજાઈને સમજાય, ન સમજાઈને ધ્યાનમાં લીધા જ નહીં. પછી તો ભાઈઓ રેઢા રેઢા અમારા મંડળમાં જોડાઈ ગયા. પછી મેં ઊંડો કૂવો કરાવ્યો અને ભોગાવાના કાંઠા બાંધીને તળાવ બનાવ્યું. એ અમારા ગામમાં ન થયો. અમારા ગામમાં ક્યાં એક રાગ જ હતો? તમને કીધે ખબર ન પડે, અમારા ગામે આવીને જોઈ જાવ, તમને ખબર પડે બધી. Honor, societal taboos, fear. Many such thoughts crossed women's minds. But confident of each other's support, they shook off these thoughts and went to the neighboring village. આપણે ભાઈ આ ટાંકો છે. તમે આ ટાંકો કેવી રીતે બનાવ્યો? 7 ફૂટ આમ ઊંડો કરવાનો, 10 ફૂટ આમ ને 10 ફૂટ આમ, અને પછી સિમેન્ટથી સણી લેવાનો ટાંકો. બીજું પાણી આવે પેપલેન માં થઈ ને આમાં ટાંકા સંગ્રી દેવાનું. એ પાણી જીવાત ને એવું કઈ પડે? એ પાણી માં જીવાત ન પડે, ઢાંકણું ખોલવાનું જ નહીં. ઢાંકણું ઉગાડવી તો સૂર્ય પ્રકાશ આવે તો પાણી બગડી જાય. આ ડંકી કેમ મૂકી છે? તો ડંકીથી પાણી લઈ અને આપણા ગોળામાં ગણી માથે મેકી ગળાઈને ગોળો ભરી લેવાનો, અને ગોળામાંથી પછી આપણે ડોયેથી પાણી વાપરવાનું ગ્લાસમાં લેવાનું, તે પણ પાણીનો બગાડ ન થાય. જો ભાઈ પીવું હોય તો તમને એકના બે પાલા પાવી પી લો, પણ પાણીનો બગાડ ન કરશો. પાણી તો ઘી કરતાં મોં ઘૂસે. ત્યાં લોટો અંદર કેમ નહીં બળવાનો? લોટેથી પાણીમાં લેવાય જ નહીં, આપણા હાથનો મેલ જાય એટલે પાણી ગંધું થાય. એટલે ડોયેથી જ પાણી લેવાય એટલે પાણી ચોખ્ખું રહે, અને ગંધું પાણી પીવી તો આપણે બીમારી પડે જાય. મેં આખા ઘરના જમવા બેસી તો હાથ ધોઈને જ બેસવી, એમાં બીમાર ન પડવી. તો સારું, અમે એવું કંઈક કરશું. અમારે પાણી સંઘરાય ને એમ, અમારું પાણી એની જળતું એટલે. On the way back to their village, women firmly resolved to build underground tanks to store rainwater in their village. Soon it became the topic of discussion in the whole village. એમ કાં જોયો જાણે આગળ થોડા ટાકા વાય એટલે રૂપિયા વાપરી નખાય છે. ગીતા બેન ની સાજેમાં કાશી કે જોયા છે ટાકા? એવું કાં હું કોઈનું કીધું માનો નહીં. જો આપડા ગામ ટાકા બનાવે તો હું પછી ફરી વિચારું. આપડા ફળિયામાં આગળ છે એમાં ખાડો નથી કરવો. આગળ ભલે ના તાકો તો અનસ્ત્રીમ બનાવશું. આવું તને કોણે શીખવાડ્યું? છોકરા મારવાના ધંધા. અરે તાકો થોડો ખુલો રે, તો તાવ વાસી દેવા. એવા કાંઈ ઘર પાડવાના ધંધા કાંઈ કરવા નથી. અને ક્યાંથી ખબર કે એમાં પીવેવું પાણી રેખ ન રહે એમ? આપણે સોટીલા ડુંગરા જાવી છીએ, ટાંકામાં વરસાદ નું પાણી હોય છે ને, એ આપણે પીવી છીએ તો આપણા ઘરમાં પીવાય એવું ન રે? ના ભાઈ, ના કાંઈ ટાંકો બનાવવો નથી. હા તે તો ભજો, એકલા હું નથી ભરવાની. તમે મારું એટલું ન માનો. મોળાવરાના ખાવાના ફાંફા પડે છે, એમાં ટાંકાના પૈસા ક્યાંથી કાઢવા? આવી ખોટી અટ કરાય જ નહીં. હું અટ નથી કરતી, પીવા માટે પાણી આખા ઘરને ન જોઈએ આપણે? પણ તો તમારું હાસું. After all these efforts, barely 4 to 5 households constructed underground tanks to store rainwater. The rest of the village continued to suffer. Many had to migrate due to scarcity of water. મુડુભાઈ, આપણે આ 2 વર્ષ નબળા પડ્યા તો ધંધા માટે ભાઈ ક્યાંક જવું પડે ને? તો હળવદ બાજુ જઈએ, અહીં વાડ હારા છે, અહીં મજૂરી હારી હાલે. એ કરતાં ભસો બાજુ બી આવે ને એ બાજુ હારા હાલે કર્યા કામ. આપણે ભાઈ ગરીબ માણસ છે, ગમે ને ધંધો તો કરવો છે જ ને આપણે.
આ કાશીબેન ને તો ટાકા થઈ ગયા છે, પાણી માટે શાંતિ થઈ ગઈ. આપણે મજૂરી કરીને આવીએ, પાણી માટે દોડવું જ પડે. એટલે પાણીથી પેટ ના ભરાય એની માટે મજૂરી કરવી પડે. આપણે ઘરે ટાકો ના થાય? આપણે ઘરે ટાકો કરવા પૈસા જોઈએ, જગ્યા જોઈએ, બધી જોઈએ ને. આપણને આપણને કોણ કરી દે? એ આપણે જ કરવું પડે ને. હા, આપણે જ કરવું પડે ને. તો એની માટે તો આ મથી રહ્યા છે, અમે ક્યાંક કમવા જવું પડે ને. તમે ગામમાં રહેતા હોય ને તો આપણે પાણીનો કાંઈક ઉકેલ કરીએ. અહીંયા કોઈ મજૂરી ધંધો નથી હાલતો, આપણે એ માટે બહારગામ જવું પડે. બારડી છોકરા લઈને દાદા કે બહારગામ આપણે જવું, વગડામાં પડવું, એ કોઈને ગમે ખરું દાદા? ન ગમે. પણ આ જમીન ની અંદર કઈ થતું નથી તો આપણે જવું પડે. જવું તો પડે ને ધંધે. આ બધા આમને આમ વયા જાય તો આ ગામનો ઉકેલ કઈ રીતે આવશે? એ આમને જાડા રાખશે. આ ગામમાં હવે રહે છે કેટલા માણસ ને એટલા માણસ થી શું ઉકેલ થવાનો છે દાદા? હે કુએ કાદવ આવ્યા અને નદીએ ખૂટ્યા નીર, હે અમે વિદેશ હાલિયા વરતવાનવી, અમે વિદેશ, અમે વિદેશ હાલિયા જો ને વરતવા. આપડે સરકારી ટાંકો ન બોલાવી, આપડે પંચાયત ના કુવા માં લંબાવી તો આખા ગામ નું પાણી ન મળી રહે. એ કુવો તો કેદુ નો પડતર પીડ્યો છે અને ફરતા બાવળિયા ને ગંધવાડો છે. એ પાણી લોકો પીવે તો માંદા પડે. આપડે એવું કરીએ કે આખું ગામ ભેળું કરી અને કુવો સાફ કરી નાખી, એમ કઈ કોઈ ગામ ના ન આવે. આપણે લોકોને સમજાવશું અને કોઈ નહીં આવે ને તો આપણે બેનો બેનો હમો કરશું. સરકારી ટાંકા માટે તો પંચાયતમાં અરજી કરવી પડશે ને, ત્યાં કોણ જશે? ભાઈઓ આવે તો ઠીક, નકર આપણે બેનો બધા જઈશું. પણ સરપંચ બેન આપણું માનશે? આપણે પહેલાં વાત તો કરીએ, જો ન માને તો પછીનું પછી કરશું. આપણે તો પેલા બે ચાર બહેનો હતા અને હવે તો સાત આઠ બહેનો થઈ ગયા છે. આપણે ક્યાં કોઈનું ખોટું કરવું? આપણે થવાનું સારું જ કરવું છે ને. હું તો પંચાયતમાં કોઈ દી નથી જઈ, ત્યાં મને જાતા તો બીક લાગે. તને ચાની બીક હોય? તું તો ગામની દીકરી કવા. બીક આપણે હોવી જોઈએ, આપણે ગામની વહુ કવાય. આપણે પેલા વીરડે પાણી જાતા ત્યારે આપણને કેટલી શરમ લાગતી હતી, એ શરમને આપણે સોળવી પડી ને. કે આપણે પાણીનું સુખ કરવું હોય તો આપણે બીકને તોડવી પડે ને. Today, for the first time, women stepped into the village panchayat office. આ બાયું જો હરુડ ફુદડીનો હારી જાવે, કોઈનો કયામાં ન માને. હું તમને કહેતો કે બાયુને મોઢે ન સડાવે, કોઈનું કીધું ન માને. જોયું ને તમી? તમે તો ઝવેરભાઈ આવી તે વાત કઈ કરાતી છે? બેનો તો ગામનું સારું કામ કરવા નીકળ્યા છે. કેમ બોલા ભાઈ હારું ને? કશું ભાઈ તમે શું કામ હતું? મને બોલાવ્યો હતો ને કે ગામની વાત તો થોડી કઈ ઘરમાં થાય, ગામની વાત તો પંચાયતમાં જ કરવી જોઈએ ને.
બોલા તારી બા ને બોલાવી દે, અમારે સરપંચ બેન સાથે વાત કરવી છે. મારી બા તો ઘેર છે, કામ હોય મને જ કયો ને, પંચાયત નું કામ હું જ કરું છું. તારી બા ને બોલાવી દે ને, અમે કામ ઘર ના મૂકી ને આવ્યા છે, બેનું બધા સાથે થાય આવ્યા છે. સરપંચ બેન હોય તો અમને વાત કરતા ફાવે ને. તે તો ધડ ધડ રાજુબેન સરપંચ ને બોલાય ને, પારુ માં હાથ કરે છે પંચાયત માં. બાયુને પંચાયતમાં શું ખબર પડે, એ તો પોલા ભાઈ સમજાય નું ઘેરે પાછા વાળી મેં. ભગા ભા, પોલા ભાઈ ની બા સરપંચ થયા છે, પણ વહીવટ તો પોલો ભેદ કરે છે ને. આ સરકાર લઈ આવી છે, ખોટા રવાડે ચડાવે છે. પોલા હું છું તે મન બોલાવી. શું રાજુબેન, બીજું તો શું, તો આ પાણી નું બધું જોવાને. તમે કહેતા હોય તો સરકારી ટાકા ચાલુ કરાવી દઉં, મોડું વરસશે એટલે મંજૂરી મળી જશે. બટા કાકા અહીંયા કરી દેતા, હું અંગૂઠો એક આપી દઉં. અરજી તો મેં કાશી ભાભી પાસે લખાવી ન લાયા સીવી. સરપંચ ના સહી સિક્કા હોય કે સાથે ગામ લોકો ના અંગૂઠા કે સહી હોય તો અરજી ને વજન પડે ને. મંજૂરી લેતા વાર નહીં લાગે, પણ ગામ માં ટ્રેક્ટર વાળો ટાકા વાળો તો ત્યારે વજે ને. આપણા ગામ માં બે ટ્રેક્ટર વાળા છે, એને પૂછી જોઈશું. પાણી માં રાજકારણ કે પૈસા કમાવાનું ન હોય. માત્રા ભાઈ, આ સરકારી ટાંકા ની વાત આવી, હવે ઝઘડાના મૂળ શરૂ થશે. એ હા શું કહેવાનું તમારો, કોકને માટલા ફોડ છે, કોકને હાથ ભાંગ છે, પગ ભાંગ છે, કોકને પાણી મળશે, કોકને પાણી નહીં મળે. બોલા ભાઈ, આ સરકારી ટાંકા ને લીધે થી અમારા ગામ માં ઝઘડા નથી જોતા. આ પંચાયત ના કુવા માં નબાવો તો કેવું. પંચાયત નો કુવા કેદું નો પડતર પીડ્યો છે, તો આપણે સાફ કરવી તો પાણી નું સાધન આપણને સારું મળે ને. ગામ માં તો ત્રણ કુવા છે, આજે તો આ કુવો રિપેર કર્યો, કાલે પરાવાળા કે ગામને રિપેર કરી દો, તો એમાં કોણ ચાસવણી તો હોય જાય ને, પંચાયત માં ખર્ચો ન પોસાય ને. કુવો સાફ કરવાની જવાબદારી અમારી બહેનોની, અને કુવો રિપેર કરાવવાના રૂપિયાની જવાબદારી તમારી. વિનુભાઈ, બહેનોની વાત સાચી છે, એકલા સરકાર કે પંચાયત કાંઈ ન કરી શકે. આ જમીન અને પાણી આપણું છે, એટલે આ જવાબદારી આપણા ગામ લોકોની જ હોવી જોઈએ ને. હવે બાયું એકલા શું કરી લેવાના છે. જે આપણે કામ કરવાનું હતું એ તો બેન્યુ કરી રહ્યા છે, તો બેન્યુને ટેકો કરવાને બદલે આપણે એની ટીકા કરી રહ્યા છીએ. કુવો તો રિપેર થઈ જશે, પણ થોડી વારે લાગશે, ત્યાં સુધી સરકારી ટાંકાનું પાણી ત્યાં નામશે. એ પાણી મારા ઘરના ટાંકામાં નંબાવશું, અને ત્યાંથી બધી ગામની બેનું ભરી જશે. પરાની બેનું સાટું મારા ઘરના ટાંકામાં પાણી નંબાવશું, પછી કાંઈ તકલીફ રહેતી નથી ને. પોલા ભાઈ, તમે કાગળિયા તૈયાર કરો, અમે કાલે જ કુવો સાફ કરવા લાગી જઈશું. ધી અનસર્ટન્ટી, ધ ફિયર દેટ વિમેન ફેસ બિફોર ધી એન્ટર ધ વિલેજ પંચાયત, ધેટ અનસર્ટન્ટી, ધેટ ફિયર સિમ્પલી વેનિશ્ડ, એન્ડ ધી સેટિસ્ફેક્શન ઓફ હેવિંગ અચીવ્ડ સમથિંગ ગ્લોઝ ઓન ધેર ફેસીસ. ગભરો આ કાકા રાજા કાકા ને ને નીલ લેતો આવ્યો ને, ગાયું ભૂખ્યો છે, રેડિયો મેલતો તા, એકદમ આવજે. ના ના થા, ગુજરાત માં તારા ગભરુ ને હારી મેલ તો તું ઘર વહે હાસવજે, જેમ બરોબર છે ને. તમે નક્કી કરી લીધું છે, એમાં પછી શું કહેવાનું હોય. જો ભાઈ, એક ને તો આપડે ઘરે રહેવું પડશે ને, તે તું રે તો આ બાયું પાણી ગામમાં પાણી હાતર મથે છે, તો એમને ટેકો રે. લે ના થા, આ હું કહું છું તું સાંભળશું કે નહીં સાંભળતો. સાંભળું છું, બધું સાંભળું છું, પણ મારા ઢોર હમતા મારો જીવ નથી હાલતો. તું માલની ચિંતા ન કરતો, ગભરુની ચિંતા ન કરતો, અને કામ બામ કરજે, અને ગામમાં રખડતો ન ફરતો. ઠેક તારે હું જાઉં છું.
જહુબેન કેમ કઈ બોલતા નથી? જહુબેન કેમ બોલે? હવાના નાથાભાઈ બોલતા નથી. કા વળી શું થયું? અમારા મોટા ભાઈ ગુજરાત ના માં લખીને વ્યાજ જશે. તમારા ભાઈ ને સારું લાગતું નથી ગયું વિને. મારો જીવ ત્યાં છે, જે જાય એને દુઃખ, અહીંયા રહે એને દુઃખ, મન ક્યાંથી લાગે ભાઈ? પેલા તો આપણે મોળા વરસ પડતા જ નતા, હવે ઉપરા ઉપર મોળા વરસ આવવા માંડ્યા છે. આપણા ઢેરા કહી ગયા છે કે પંચાળમાં કોઈ કાળ ન પડે, તો કે ઠાંગો માંડવ ને ઠીક છે, કોઈ ન પડે કાળ. ચાર પગા તો કે રેઢા સરે કે ભલો આ દેવ કો પંચાળ. અરે ભાઈ, જૂના જમાનામાં તો નંદી ને વાંકડા ચાલેલા હતા, અને નવા જૂના પાણી ભેળા થતા. જેમ જેમ ડાર અને કુવા ઊંડા કરતા ગયા, એમ જમીન હુકાતી ગઈ. અશી વાત છે. જે કાળ જીલવાની તાકાત છે ધરતી ને આપણે તોડી નાખી. એમાં આપણે શું કરીએ? વરસાદ જ ઓછો આવે છે. જેટલું વરસે એટલું તો આપણે જમીન માં ઉતારી લેવી. એમ આપણે તળાવ ઊંડું કરાવ્યું હોય તો નાથા ભાઈ, કા આમ જ પાણી રે? જો આપણે ખૂબો વાળો તો જ આપણે ખૂબ પાણી પીવાય. એમ ધરતીમાં ખાડો ગાળો તો જ ધરતીમાં ખાડામાંથી પાણી પીવાય. આખું ગામ ભેગું થાય તો કંઈક રસ્તો જડે, પણ આખા ગામને ભેગું કોણ કરે? આ રીતે પાણીનો ઉકેલ આવતો હોય તો ગામ ભેળું કરવાની જવાબદારી આપણે. આપણે આપણા માલ ને પાણી પીવાની જરૂર પડે એટલે આપણે જવું જોઈએ ને. તો ઠીક આવશે. તમે કાલ ચોરે આવો તો ચર્ચા થાય, કઈક નીકળો આવે. કાલ ચોરે પાણી ની મીટિંગ રાખી છે ને, અહીંયા તમારે આવવાનું છે. હો આવીશ. મુશ્કેલી દૂર થાય એટલા માટે આપણે ચર્ચા કરવાની છે. લાભુ મોટમાં કાલે સવારે મીટિંગ કરવાની છે, તેના પાણી ની ચર્ચા કરવાની છે. તમે ત્યાં આવજો. હું રાજુ મોટું. ચોમાસા પહેલા આપણે એવું આયોજન ગોઠવી કે વરસાદ નું પાણી ગામ માં જ રોકાઈ જાય. હે નાથા ભાઈ, આપણે જૂનું તળાવ ઊંડું કરાવ્યું હોય તો ઈ તળાવ ની વિશે નવો કુવો ગળાયો હોય તો ઠેઠ ઉનાળા સુધી આખા ગામ ને પાણી મળી રહે. આ તળાવ ની પાર તો કેવી જૂની તૂટલી છે અને અંદર કેટલા બાવળ છે, એ બાવળ ને કાઢતા કેટલું ખર્ચ લાગશે? તમે આવા નવા ખર્ચા તો બધા બતાવ્યા જ કરો છો. ગીતાના શાસ્ત્રીના ગામમાં ગામ લોકોએ પંચાયત ને ભેગી રાખી અને મોટું તળાવ બનાવ્યું છે, એમાં નવા જૂનું પાણી ભેગું થાય છે. તમારા બધાનો જો રાજીપો હોય તો જૂનું તળાવ રાહતમાં લેવડવા માટે હું સરકાર મારજી મોકલી દઉં. ઓલા ભાઈ, તમે ગમે માથાકૂટ કરો ને તો આ લોકો સોકડીયું ગાળે ધૂળ તો યાનિયા નાખવાના છે. માટે તો ભલે જ દાવી દો તો જ તળાવ ઊંડું થાય. રાજુબેન સરપંચ, તમે તો કઈક બોલતા હો. અમે શું બોલીએ? ગામ લોકો કઈ કામ જ કરવાનું. ગીતાબેન, તમારા હારાના ગામમાં પાણી ને લઈને ઝઘડો થયો છે. તમારા વેવાઈના ગામમાં તો ઝઘડો થયો છે અને તળાવના પાણીને લઈને તો લાકડી ઉડી. હે, કોઈને લાગ્યું તો નથી ને? એમ તો કોઈને લાગ્યું નથી. આવો ઝઘડો કેમ ન થયો? અત્યારે આ બધું રવાજો આપણે વેવાઈના ઘરે હાલો ગામમાં પગી દઈ ગયો. અત્યારે તો હમણાં અંધારું થઈ જશે, તારે ક્યારે પગું? ત્યારે રવાજો મોડું થાય, હવારે ભેગા જઈશું બધા.
The meeting was adjourned on hearing the news about the fight in Geeta Ben's husband's village. But before dispersing, it was decided that women should go to the neighboring village to find out the details. And any decision to deepen the lake should be deferred till they return and report to the village. ગામના લોકો એ પાણી પીવા માટે બનાવ્યું એટલે આ શું થયું તું ગામના ભાઈઓ મશીન માંડે માંડે પાણી પાવા માંડ્યા હતા એમ બહેનોના મંડળો એ તો બહુ રાડ પાડે કે ભાઈઓ મશીન બંધ કરો પીવા માટે પાણી રવા દો પણ તો કોઈ ભાઈઓ હાર્યા નહીં તો મેં એને સમજાવ્યા નહીં અરે એમે તો બહુ જ સમજાયા સમજાય તે દીએ દીએ બંધ રાખે ને રાતે જઈને સાનામાના સાલું કરે તમારે પહેલેથી કાંઈ ઝઘડો હતો એટલે ઝઘડો કાંઈ નતો અમારે મશીન વેતા કરતા એ ભાઈઓની બેની પણ અમારા મંડળમાં જ હતા અમારે ઝઘડો કાંઈ નતો મશીન વાળા ન માન્યા એટલે મેં 8-10 જણા ભેગા થઈ બખનાળે મૂકી અને મેં પાણી વેતું કર્યું અમારે એમ કે આ તળાવમાં પાણી છે ને ત્યાં સુધી ઝઘડા બંધ નહીં થાય તો હટ પાણી ખાલી થાય તો હટ ઝઘડા બંધ થાય મશીન વાળાએ પછી તમને કાંઈ કીધું નહીં અમને કીધું ને અમને કે તમે બખનાળે બંધ કરો અમારી મોલા થુકાય છે તમે મશીન મૂકીને પાણી લઈ જાઓ મશીન વાળાએ મશીન બંધ ન કર્યા બખનાળ વાળા બખનાળે ન બંધ કરી એમ કરતા કરતા ગામમાં દરરોજ ઝઘડો વધતો જ ગયો પછી છેલ્લે તો લાકડી ઉડાઈ પછી તમને ખબર પડાય ને હું ધોળાઈ મંડળના બેનો ધોળ્યા એમને વિષય પડ્યા ને કીધું કે તમે મશીન વાળા નો સમજો બખનાળી વાળા નો સમજો હવે તમારે સીધો કેસ જ કરવો મંડળવાળીને કોઈ પાણી લેવા જ દેવું નથી હા ઈ તો પીવા માટે રાખ્યું છે અહીંયા જોયા વાત ખરા પાણી છે આ તળાવ તમારે એકનું નથી આ તળાવ આખા ગામનું છે આ પાણી ફરી નો લે તો પાણી શું કામ નું પાણી પીવાનો રવા દે એટલે તળાવ ફોડે જ નાખવો છે હા હા ફોડે જ નાખવું છે તળાવમાં પાણી રાખશે તો પાછો ને ઓ સરપસ આવો તમે બધા ચૂપ થાઓ અમે પોલબેન તમે સમાધાનની વાત કરો ના ના હવે તો અમારે આગળ જ જવું છે તળાવમાં પીવા માટે પાણી રવા જ દીધું નથી તમે તો કંટાળી જાય છે સમજાવી પણ સમજતા જ નથી પોલબેન આજ સુધી આપણું ગામ સંપીને રહેલું છે અને બે તળા કોઈ દિવસ પીડ્યા નથી જો તમે આગળ જાશો પાલુબેન તો આપણા ગામનું ખરાબ દેખાય છે કાંઈ ખરાબ નથી કર્યું અમે સારું કર્યું છે આપણા ગામનું તળાવ બહાર ગામના માણસો જોવા આવે છે કંઈક સારું કર્યું તે જોવા આવતા હશે ને સરપંચ એમને જ્યાં જવું હોય ને ત્યાં જવા દો અમારે આગળ જવું તમે થાય કરી લો ના અમે તો બંધ નથી જ કરવાના આ મશીન નો ખર્ચો કર્યો આ પાઇપ નો ખર્ચો કર્યો હવે તો બધું મારા માથે જ પડે ને તમે બધા લપ કરો માં પાલુબેન એમને પાણી વાપરવા દો એમને ખોટ ન જાય એ હા એક સરદ આખા ગામને પીવા માટે પાણી જો પડ્યું રવા દો તો ધા ન કર ના એ વાત હાચી છે વજનું પાણી પાવ પણ તમે પેલો નિયમ કરો સરપંચ અમે અડધું પાણી તો વાપરશું અડધો તો નહીં તમારે ઉપરનો એક ફૂટ પાણી વાપરો તો વાપરી લ્યો એક ફૂટ પાણી તો ખેતનો પાણી ન પીરાઈ શકાય 3 ફૂટ તો પાણી લેવા જ દેવું જો ને તમારે એવું હોય તો આપણે ઓગાને 3 ફૂટે નિશાન કરી દઈએ ઉપરનું પાણી વાપરી નાખે અને નીચેનું પાણી આપણે પીવા માટે રવા દઈએ બરાબર છે ને સરપંચ એ નિશાને પાણી આવી જાય એટલે પછી બધાય મશીન બંધ પછી ભલે બધાયનો માલ હુકાતો હોય હા એ બરાબર છે નિયમ કરવા હોય તો બધા માટે સરખા અમારા માટે અને બકનળે માળા માટે હવે તમે શાંત થાઓ અને તમારા ઝઘડા બંધ કરો બધાય જો સરપંચ આ ઘરે બેઠા નિયમ નહીં રહે ગામમાં ભાઈઓ ભેગા કરી નિયમ કરશો તો જ નિયમ રહેવાનું છે જો તમારા બધાની સહમતિ હોય તો આખા ગામને ભેગું કરી પંચાયત ઓફિસે આનો નિયમ બનાવી બરાબર છે ને પાલુબેન From the fight in the neighboring village, women clearly understood that before they start digging the lake deep, they must frame rules for water usage, management, and conservation. Only then they'll have water in their lake, well, or land. On returning to their village, women held a meeting to present this understanding. The village pledged that just as we cup our palms to drink water, we will create folds in the earth to catch water and conserve it so that this year there will be no thirst pani piwa vale khoblo em vaaliye dharti halo em vaaliye dharti halo em vaaliye dharti pani piwa vale khoblo ਬਾਣੀ ਏ ਧਰਤੀ ਤਾਂ